બધા શિક્ષક મિત્રોને મારો નમસ્કાર. હું છું જયંતિ મહીસાગર, સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો NIOS DLED વિડિયો લેક્ચર સિરીઝ. આ સિરીઝમાં આપ DLED ના અભ્યાસક્રમ મુજબ આપને વિડિયો લેક્ચર દ્વારા એકમોનો અભ્યાસ કરવામાં આવશે. આજનો વિષય ભારતમાં પ્રાથમિક શિક્ષણ એક સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય, જે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. આજે વિભાગ એકમાં ભારતીય શિક્ષણ પદ્ધતિ બે ની ચર્ચા કરીશું. એકમ નંબર બે, ભારતીય શિક્ષણ પદ્ધતિ બે માં આજનો ટોપિક છે સ્વતંત્ર ભારતમાં રચના થયેલ શિક્ષણ કમિશન. ટોપિક નંબર 2.2.1 રાધાકૃષ્ણ કમિશન 1948-1949. રાધાકૃષ્ણ આયોગ વાસ્તવમાં યુનિવર્સિટીનો આયોગ હતો, જેની સ્થાપના ભારત સરકારે 1948 ડોક્ટર એસ રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં કરી હતી, જેનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના શિક્ષણ સમસ્યાઓ પર વિચાર કરવાનો હતો. સ્વતંત્ર ભારતે રાષ્ટ્રીય વિકાસ માટે જુદા જુદા વિસ્તારોમાં યુવાન નેતૃત્વની જરૂર છે. આ નેતૃત્વ શિક્ષિત નવયુવાનને પ્રાપ્ત થાય. રાધાકૃષ્ણ આયોગને યુનિવર્સિટીના શિક્ષણ તથા શોધના લક્ષ્યો અને ઉદ્દેશોમાં અનિવાર્ય પરિવર્તન સંબંધિત મહત્વપૂર્ણ ભલામણ કરી. આ ભલામણના સમગ્ર વિદ્યાર્થીમાં સંગઠન, નિયમન, કાર્યો અને કાર્યક્ષેત્રથી થવું. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના તમામ સંજોગોમાંથી નાણાં અને પ્રવેશને માફ કરી રહ્યા છે. આ ઉપરાંત અધ્યયનથી પરીક્ષાઓ, અભ્યાસક્રમો અને તેના સમયથી અયોગ્ય રીતે ભિન્નતા તે ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, ભાષાઓ, ફિલસૂફી અને લલિત કલાના સંદર્ભમાં શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસની જોગવાઈઓ દ્વારા પણ હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપનાની ભલામણ કરી અને તેની સ્થાપના તાત્કાલિક કરી દેવામાં આવી, જેના ફળ સ્વરૂપે શિક્ષણમાં એક નવી દિશા મળી. હવે ટોપિક નંબર 2.2.2 મુદાલર કમિશન 1952. મુદાલર કમિશન એ માધ્યમિક શિક્ષણનું કમિશન હતું. તેની રચના ભારત સરકારે 1952 કરી હતી. ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદાલર કમિશનના અધ્યક્ષ હતા. તેનો હેતુ દેશમાં માધ્યમિક શિક્ષણમાં તપાસ કરવાનો હતો. મુદાલર આયોગને અધ્યાપકોની સમસ્યાઓ તથા અધ્યાપક શિક્ષણના કાર્યક્રમોનું પણ વિશ્લેષણ કર્યું. એક અલગ બોર્ડ હેઠળ પ્રાથમિક શિક્ષક તાલીમ પ્રણાલી, જેનો હેતુ મેટ્રિક અથવા ઉચ્ચતર માધ્યમિક વર્ગ પસાર કરનાર તમામ ઉમેદવારોને તાલીમ આપવાની હતી. આ કાર્યક્રમ 2 વર્ષનો હતો. માધ્યમિક શિક્ષક તાલીમ સંસ્થાઓ જે યુનિવર્સિટીઓ સાથે માન્યતા અને સંલગ્ન હશે અને જેનો હેતુ 1 વર્ષ માટે સ્નાતકોને તાલીમ આપવાનો હતો. શિક્ષક તાલીમાર્થીઓ એક અથવા વધુ ઇત્તર પ્રવૃત્તિઓમાં તાલીમ પ્રાપ્ત થવાની ધારણા હતી. આ ભલામણો શિક્ષક તાલીમ માટે, ખાસ કરીને શિક્ષણ કર્મચારીઓ માટે ફાયદાકારક અસરો ધરાવે છે. ટોપિક નંબર 2.2.3 મહિલા શિક્ષણ પર રાષ્ટ્રીય સમિતિ, દુર્ગાબાઈ દેશમુખ સમિતિ 1958. જુલાઈ 1957 શિક્ષણ પસંદગી સિલેક્શન પેનલે ભલામણ કરી હતી કે પ્રારંભિક, માધ્યમિક અને પુખ્ત સ્તરે શિક્ષણની પ્રકૃતિ સંબંધિત છોકરીઓના શિક્ષણના વિવિધ પાસાની તપાસ કરવા માટે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા ખુશી અને ખુશ છે, અર્થપૂર્ણ જીવન જીવવા માટે તે મદદરૂપ છે કે નહીં, એક યોગ્ય સમિતિનું નિર્માણ. આ સભામાં શિક્ષણ સંમેલનોની અધ્યક્ષ 1957 રાજ્યની એક શૈક્ષણિક સમિતિની રચના કરવા માટે આ પ્રશ્નના અધ્યયનમાં મહિલા શિક્ષણની મહિલાઓની સ્થાપના. આ ઉપરાંત ભારત સરકારને 1958 સ્ત્રી શિક્ષણ પર એક રાષ્ટ્રીય સમિતિની રચના કરી, જેની અધ્યક્ષતા શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખની બનાવવામાં આવ્યા હતા. આ સમિતિએ 1958 પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને એવી ભલામણ કરવામાં આવી કે છોકરો અને છોકરીના શિક્ષણમાં સમાનતા લાવી, મિડલ સ્કૂલ સ્તર પર સહશિક્ષણની ભલામણ કરી, પણ હાઈસ્કૂલ લેવલે છોકરીઓ માટે અનુકૂળ અને વધારે વિવિધ અભ્યાસક્રમોની જોગવાઈ કરવી. આ સમિતિ એવી ઈચ્છા પણ વ્યક્ત કરી કે માતાઓ, મહિલા શિક્ષકો અને વયસ્ક મહિલાઓ માટે રોજગાર તાલીમ કરવી જોઈએ. તેથી તે પ્રારંભિક સ્તરે શરૂઆતમાં કન્યાઓની શિક્ષણમાં મહિલા શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવે. મિત્રો, આ વિડીયો આપણને કેવો લાગ્યો? વિડીયોને લાઈક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.